નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 5મી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ એમ પહેલાં આપણે એન્ડ્રોઇડ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશન લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. અથવા તો તમે પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી આપણું સર્ચ કરશો નામ તો પણ મળી જશે. હાર્દિક સર એકેડમી આ ટાઈપનું લખશો તમે તો પણ તમને મળી જશે. આ ટાઈપનો આપણો લોગો છે, ડાયરેક્ટલી તમે એમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. વિડીયો ને પીડીએફ ઈ બુક ને બધું ડાઉનલોડ કરવા માટે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. શરૂ કરીએ આજનો 5મી સપ્ટેમ્બરનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જળ વિદ્યુત ડીપીઆર પોર્ટલ છે એને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, તો આને કોના દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે એવું ક્વેશ્ચન છે. તો વિકસિત કર્યું છે કેન્દ્રીય જળ વિદ્યુત પ્રાધિકરણ, લોન્ચ કર્યું છે ઉર્જા મંત્રાલય. લોન્ચ કોણે કર્યું પૂછે તો ઉર્જા મંત્રાલય, બરાબર, એ વસ્તુ યાદ રાખજો. બરાબર, વિકસિત કોણે કર્યું? કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ. તો જળ વિદ્યુત ડીપીઆર પોર્ટલ છે, કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણે આને લોન્ચ કર્યું છે. તો જળ વિદ્યુત ડીપીઆર પોર્ટલ છે એમણે લોન્ચ કર્યું છે ઉર્જા મંત્રાલયે, અને નિર્માણ કર્યું છે કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ દ્વારા, વિકસિત કરવામાં આવ્યું છે. બરાબર, હાઇડ્રો ઇલેક્ટ્રિક પરિયોજના અને પંપ સ્ટોરેજ પરિયોજનાના સર્વેક્ષણ અને ગતિવિધિઓના નિરીક્ષણ માટે આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, તે પણ આપણે યાદ રાખવાનું છે. અને જળ વિદ્યુત ડીપીઆર પોર્ટલનું લોન્ચિંગ છે ઉર્જા મંત્રાલયે કરેલું છે. બરાબર, બાકી કેન્દ્રીય જળ વિદ્યુત પ્રાધિકરણ છે એ પણ ઉર્જા મંત્રાલયને કાર્ય કરે છે, એને પણ આપણે યાદ રાખીશું. ઓકે, બાકી એક આવા જ બે ચાર રિવિઝનના મુદ્દા યાદ રાખો, જેમ કે ગેઇલ અને કોલ ઇન્ડિયા લિમિટેડ એ બંને દ્વારા છે પશ્ચિમ બંગાળના રાનીગંજ ખાતે છે ભારતના સૌ પ્રથમ કોલસાથી સિન્થેટિક નેચરલ ગેસ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તો ક્વેશ્ચનમાં આવી શકે કે કોલસાથી સિન્થેટિક નેચરલ ગેસ બનાવવાનો સૌથી પહેલો પ્રોજેક્ટ છે, બરાબર, એ કઈ કંપનીએ શરૂ કર્યો? ગેલ અને કોલ ઇન્ડિયાએ શરૂ કર્યો છે. ક્યાં કર્યો? પશ્ચિમ બંગાળના રાનીગંજ ખાતેથી. ગેલનું પૂરું નામ યાદ રાખી લેજો, કોલ ઇન્ડિયાનું તો પૂરું નામ લખેલું જ છે, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, આ ગેલનું પૂરું નામ છે. આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ છે હાલમાં જ 5મી સપ્ટેમ્બરે ઉજવાયેલો છે. ઓપ્શન સી આપણો જવાબ થશે. તો હાલમાં જ આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ છે 5 સપ્ટેમ્બરે ઉજવાયેલો છે. 5 સપ્ટેમ્બર 1997 રોજ મધર ટેરેસાનું નિધન થયું હતું કોલકાતા ખાતે. તો એ દિવસની યાદમાં આપણે આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ છે આપણે ઉજવીએ છીએ. મધર ટેરેસાની વાત કરું તો 1989માં નોબેલ શાંતિ પુરસ્કાર મળેલો છે અને 1980માં એમને ભારત રત્ન પુરસ્કાર મળેલો છે. સૌથી પહેલા નેશનલાઇઝ ઇન્ડિયન છે, બરાબર, કે જેમને ભારત રત્ન પુરસ્કાર મળેલો છે 1980માં મળ્યો હતો. ક્લિયર. રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે ઉજવાય છે? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિને આપણે રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. 5 સપ્ટેમ્બરે ઉજવાય છે. તો આન્સર આવશે 5 સપ્ટેમ્બર. એક આ જ દિવસ છે જ્યારે મને ખૂબ જ ગર્વ થાય છે એઝ અ ટીચર તરીકે કે મારી પાસે જે જ્ઞાન છે તમને વહેંચી શકું છું. બરાબર, તો રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે 5 સપ્ટેમ્બરે ઉજવાય છે. બરાબર, વિશ્વ શિક્ષક દિવસ પૂછે તો એ 5 ઓક્ટોબરે, રાષ્ટ્રીય શિક્ષક દિવસ પૂછે તો એ 5મી સપ્ટેમ્બરે. રાષ્ટ્રીય પૂછે તો 5 સપ્ટેમ્બર, એના એક મહિના પછી વિશ્વ શિક્ષક દિવસ. સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મજયંતિને આપણે ઉજવીએ છીએ. સૌથી પહેલી વખત 1962માં રાષ્ટ્રીય શિક્ષક દિવસ આપણે ઉજવ્યો. બરાબર, સર્વપલ્લી રાધાકૃષ્ણની વાત કરું તો ભારતના સૌથી પહેલા ઉપરાષ્ટ્રપતિ અને ભારતના બીજા રાષ્ટ્રપતિ છે. ઉપરાષ્ટ્રપતિ સૌથી પહેલા, રાષ્ટ્રપતિ બીજા નંબરમાં. બરાબર, અને 1954માં જ એમને ભારત રત્ન પુરસ્કાર મળેલો છે. બરાબર, સીવી રામનને પણ મળ્યો હતો. બરાબર, એમને પણ યાદ રાખવાનું, એમને પણ 1954માં જ મળ્યો હતો. ક્લિયર. ઇન્કમ ટેક્સ પ્રોટેક્શન એન્ડ અર્લી વોર્નિંગ સિસ્ટમ હાઉ ઇન્ડિયા ઇઝ બિલ્ડિંગ ક્લાઇમેટ રેઝિલિયન્સ નામનો રિપોર્ટ છે કઈ સંસ્થાએ બહાર પાડેલો છે? તો જે સંસ્થાએ બહાર પાડ્યો છે એ સંસ્થાનું નામ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. બરાબર, તો યાદ રાખીશું, આખો રિપોર્ટ છે એનું નામ બહુ લાંબુ છે. હાવ લખ્યું એનો અર્થ આવો હાવ થાય. બરાબર, હાવ હાવ નહીં સમજવાનું. ઇન્કમ ટેક્સ ઇન્કમ પ્રોટેક્શન એન્ડ અર્લી વોર્નિંગ સિસ્ટમ હાવ ઇન્ડિયા ઇઝ બિલ્ડિંગ ક્લાઇમેટ રેઝિલિયન્સ. બરાબર, આ નામનો રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમે બહાર પાડ્યો છે. રિપોર્ટની અંદર શું વાતો કરેલી છે એની પણ વાત કરી લઈએ. તો રિપોર્ટમાં એવું કીધું છે કે 2015થી લઈને 2021નો સમયગાળો, બરાબર, આ સમયગાળામાં ભારતમાં વરસાદના કારણે છે 33.9 મિલિયન હેક્ટરની આસપાસ છે પાક નષ્ટ થયેલો છે. 33.9 મિલિયનની આજુબાજુનો પાક છે, બરાબર, એ નષ્ટ થયો છે. બાકી દુકાળના કારણે કેટલો, આ તો વરસાદના કારણે નષ્ટ થયો છે એટલો, દુકાળના કારણે કેટલો નષ્ટ થયો છે આજ સમયગાળામાં? તો દુકાળના કારણે થોડોક વધારે નષ્ટ થયો છે, 35 મિલિયન હેક્ટર છે પાક નષ્ટ થયો છે. બરાબર, તો યાદ રાખજો આ બે મુદ્દા અગત્યના છે. બાકી રિપોર્ટ એમ કહે છે કે ભારતનો
જે 15% જીડીપી છે એ કૃષિમાંથી આવે છે. 15% જીડીપી ક્યાંથી આવે છે? તો કે કૃષિમાંથી આવે છે. બરાબર, એ વાત તો થઈ ગઈ. બીજું શું કહે છે આ રિપોર્ટ? 40% ભારતની વસ્તી છે, 40%. તો એ કેમાંથી રોજગાર મેળવે છે? તો કે કૃષિમાંથી રોજગાર મેળવે છે. 70% ગ્રામીણ વસ્તી છે એ આખી કૃષિ, 70% ગ્રામીણ વસ્તી છે ભારતની. બરાબર, ગ્રામીણ વસ્તીની વાત થઈ છે તો એ કૃષિ ઉપર આધારિત છે. બરાબર, એ પણ તમે યાદ રાખજો. આ બધા જ મુદ્દાઓ છે આ રિપોર્ટની અંદર કીધેલા છે, એમાંથી ક્વેશ્ચન આવી શકે છે. ક્લિયર? બાકી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એમના દ્વારા એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ છે હાલમાં જાહેર કરવામાં આવ્યો હતો. બરાબર, એમાં ભારતનો ક્રમ કેટલામાં હતો? 63મો હતો, અને પ્રથમ ક્રમ ઉપર હતું સ્વીડન. બરાબર, ભારત 63મા ક્રમ ઉપર હતું. બરાબર, અને સ્વીડનનો ક્રમ કેટલામાં હતો? તો કે પહેલો. બરાબર, કેમાં? એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સમાં. રિપોર્ટ કોણે આપ્યો? વર્લ્ડ ઇકોનોમિક ફોરમે. એક જેન્ડર ગેપ ઇન્ડેક્સ પણ આપે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, એમાં ભારત 129મા સ્થાને, પ્રથમ ક્રમ ઉપર આઇસલેન્ડ હતું. ક્લિયર? તો જેટલા અગત્યના મુદ્દા હતા થોડાક રિવિઝનના મુદ્દા પણ લઈ લીધા સાથે સાથે. પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં સેફ્ડે મિશન કોણ બન્યું? જો નોર્મલ ઓલિમ્પિકની વાત કરીએ તો એમાં હતા ગગન નારંગ. બરાબર, એ શૂટિંગના ખેલાડી હતા. બરાબર, હવે વાત કરી છે પેરા ઓલિમ્પિક માટે સેફ્ટે મિશનની, તો એ સત્યપ્રકાશ સાંગવાન છે, ભારતના એથ્લીટ છે. બરાબર, તો એમની નિયુક્તિ સેફ્ડે મિશન તરીકે કરી છે સત્યપ્રકાશ સાંગવાનની. બરાબર, સેફ્ડે મિશન બન્યા છે સત્યપ્રકાશ સાંગવાન ભારતના પેરિસ પેરા ઓલિમ્પિક માટે. બાકી એમની બીજી વાત કરું ને સત્યપ્રકાશ સાંગવાનની, તો એ પેરિસ પેરા ઓલિમ્પિક કમિટી જે, સોરી માફ કરજો, પેરિસની પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા, પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા જે છે, બરાબર, એના ઉપાધ્યક્ષ છે અત્યારે. બરાબર, પેરા ઓલિમ્પિક કમિટી જે છે એના ઉપાધ્યક્ષ પણ છે અત્યારે સત્યપ્રકાશ સાંગવાન, અને સેફ્ડે મિશન પણ બની ચૂક્યા છે હવે. બાકી નોર્મલ ઓલિમ્પિકમાં સેફ્ડે મિશન ગગન નારંગ છે, શૂટિંગના ખેલાડી છે. પેરિસ ઓલિમ્પિક, પેરા ઓલિમ્પિક, હો પેરિસ ઓલિમ્પિક નહીં, પેરા ઓલિમ્પિક માટે ભારતના ધ્વજવાહક કોણ છે? પેરા ઓલિમ્પિક માટે ભારતના ધ્વજવાહક છે સુમિત અંતિલ અને ભાગ્યશ્રી જાદવ, બંનેને યાદ રાખીશું. બરાબર, અને ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક બંને માટે મેસ્કોટ કોણ છે? બ્રિજેશ. ઘણી વાર અલગ અલગ હોય છે, બંને માટે આમાં સેમ રાખ્યું છે બ્રિજેશ. ભૂસ્ખલનની સમસ્યાના સમાધાન અને પૂર્ણ ચેતવણી માટે કયા રાજ્ય સાથે, કયા રાજ્યએ જીએસઆઈ સાથે કરાર કર્યા છે? તો ભૂસ્ખલનની સમસ્યાના સમાધાન અને પૂર્વ ચેતવણી માટે આસામે જીએસઆઈ સાથે કરાર કર્યા છે. તો આન્સર આવશે આસામ. તો હાલમાં જ આસામે ભૂસ્ખલનની સમસ્યાના સમાધાન માટે જીએસઆઈ સાથે કરાર કર્યા છે. પૂરું નામ છે જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. 1851માં આની સ્થાપના થઈ હતી, મુખ્ય મથક કોલકાતામાં આવેલું છે. અને જીએસઆઈ છે એમણે નેશનલ લેન્ડસ્લાઇડ ફોરકાસ્ટિંગ સેન્ટરની સ્થાપના પણ કરી છે. આ ક્યાં કરી છે? કોલકાતા ખાતે કરી છે. ક્લિયર, એ પણ મુદ્દો યાદ રાખી લેજો, રિવિઝનનો મુદ્દો છે. હાલમાં જ ચર્ચામાં રહેલ પોલારિસ ડાઉન મિશન છે, આ કઈ અંતરિક્ષ એજન્સીનું મિશન છે? આ સ્પેસ એક્સનું મિશન છે. ઓપ્શન બી આપણો જવાબ થશે. તો પોલારિસ ડાઉન મિશન છે ચર્ચાનો વિષય બન્યું હતું, સ્પેસ એક્સનું મિશન છે. સૌથી પહેલું અંતરિક્ષમાં આ પ્રાઇવેટ સ્પેસ મિશન છે. બરાબર, એ આપણે યાદ રાખીશું. કુલ 4 યાત્રી અવકાશમાં જશે, જેનો તમામ ખર્ચ કોણ આપવાનો છે? જાર્ડ ઇસાકમેન નામના વ્યક્તિ છે આપવાના છે. બરાબર, ધરતીથી 435 માઇલની ઊંચાઈએ આ મિશન કરવામાં આવશે અને ત્યાં સ્પેસ વોક કરવામાં આવશે. રોકેટ કયું યુઝ કરશે? સ્પેસ એક્સનું ફાલ્કોન 9 રોકેટ છે, યુઝ કરવામાં આવશે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ એની 9મી આવૃત્તિનું આયોજન કયા દેશમાં થશે? અગાઉ વન લાઇનરમાં લીધો હશે કદાચ, ફરી વખત યુએઈમાં આયોજન થશે. ક્યાં થશે? યુએઈમાંનું આયોજન કરવામાં આવશે આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપનું. તો યુએઈના દુબઈમાંનું આયોજન થશે, 9મી આવૃત્તિ છે. આની પહેલા 8 આવૃત્તિ થઈ ગઈ, 8માંથી 6 વખત છે ઓસ્ટ્રેલિયા જીત્યું. બરાબર, આની પહેલા કેટલી આવૃત્તિ થઈ ગઈ? 8 આવૃત્તિ થઈ ગઈ, 6 વખત છે મહિલાનું ટાઇટલ છે ઓસ્ટ્રેલિયા જીત્યું છે. બાકીનું એકવાર ઇંગ્લેન્ડે અને એકવાર વેસ્ટ ઇન્ડિઝે જીતેલું છે. ક્લિયર, તો બસ એ વસ્તુ યાદ રાખવાની છે, બાકી બધું જ આવી ગયું. હમણાં 2024માં 9મી આવૃત્તિ થશે, એમાં કોણ જીતે જોઈ લેશું. વન લાઇનર ક્વેશ્ચન જોઈ લે થોડાક. સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં જ કયા રાજ્યની સરકારે ટાટા પાવર અને એનઆઈસીએલ સાથે મળીને સરકારી ઉપભોક્તા પ્રબંધન પ્રણાલી વિકસિત કરી છે? તો ઓડિશાએ આ વિકસિત કરી છે ટાટા પાવર અને એનઆઈસી સાથે મળીને. ઉલ્ચી ફ્રીડમ શિલ્ડ 2024 નામનો યુદ્ધાભ્યાસ છે, કયા દેશો વચ્ચે થયો? અમેરિકા અને સાઉથ કોરિયા વચ્ચે થયો છે. બરાબર, નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાની બોર્ડર જે છે ત્યાંનું
આયોજન કરવામાં આવેલું છે, બરાબર. 38 પેરેલલ એવું કંઈક નામ છે બોર્ડરનું, બરાબર. નવમા મહિલા ટી ટ્વેન્ટી આનું વાત થઈ ગઈ, બરાબર. યુએમાં આયોજન થશે, નવમું મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્યાં થશે? ઓકે, કે યુએઈના દુબઈમાં. હાલમાં ચર્ચામાં રહેલ પ્રોમ્પ્ટ પોર્ટલ છે એનું પૂરું નામ જણાવો. તો પૂરું નામ છે પોર્ટલ ફોર ઓનલાઈન મોનિટરિંગ ઓફ પ્રોજેક્ટ થર્મલ, બરાબર. ફરી એક વખત નામ રિપીટ કરું છું, બરાબર, અંડરલાઇનમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. તો પોર્ટલ ફોર ઓનલાઈન મોનિટરિંગ ઓફ પ્રોજેક્ટ થર્મલ, એનું પૂરું નામ છે પ્રોમ્પ્ટ પોર્ટલનું. કન્ઝ્યુમર અફેર મંત્રાલય એમણે ભારતના કયા રાજ્યની દુકાનને જન પોષણ કેન્દ્રમાં બદલવાનો નિર્ણય કર્યો છે? તો ફેર પ્રાઇસ શોપ, બરાબર, આને કહેવાય ફેર પ્રાઇસ શોપ, બરાબર, એને કેમાં બદલવાનું છે? તો કે જન પોષણ કેન્દ્રમાં બદલવાનું છે. ટોટલ 4 રાજ્યની બદલવાની છે, બરાબર, ફેર પ્રાઇસ શોપને, જેમાં ગુજરાતનું અમદાવાદ આવી ગયું, બરાબર, રાજસ્થાનનું જયપુર આવી ગયું, તેલંગાણાનું હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ. તો 4 રાજ્યની આ દુકાનોને જન પોષણ કેન્દ્રમાં બદલવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યું છે? એમ સુરેશના કાર્યકારી અધ્યક્ષ બન્યા છે. હાલમાં જ નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે કયા રાજ્યની સરકારે રિટાયર સાથી નામની એપ્લિકેશન લોન્ચ કરી છે? તો આ પશ્ચિમ બંગાળે શરૂ કરી છે અને કિસ્સો બધાને ખબર જ છે. હાલમાં જ કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ચર્ચાનો વિષય બન્યું હતું. કયા રાજ્યમાં આવેલું છે? બેંગ્લોરમાં આવેલું છે. સતત ચિકિત્સા શિક્ષા કાર્યક્રમનું આયોજન છે, કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાને કર્યું છે, આયુષ મંત્રાલય હેઠળ આખું કાર્ય કરે છે. ક્લિયર. આ સાથે જ 5મી સપ્ટેમ્બરના વિડીયોને વિરામ આપી દઈએ, મળીએ 6 સપ્ટેમ્બરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો ભાઈ ભાઈ, ગુડ નાઇટ શુભ રાત્રી, થેન્ક યુ ફોર વોચિંગ.